जो विद्यार्थी मित्रों, आज हूँ चैप्टर नंबर 6 की अंदर एक थीअरी बाकी रही गई थी और इम्पोर्टंट थी, ये हूँ आज चलावु छु। सौथी पहला चलावता पहला तमने क्लियर करूँ छू कि विचित्र थीअरी से समझवा माटे एटले मेहरबानी करी ध्यान थी सांभळजो। समझवानुं फक्त 3 लाइन छे बराबर, पण थीअरी 2 मार्क्स में पूछाय छे, 2 के 3 मार्क्स में, चोपड़ी में तमने कहीं ज ख्याल नहीं आवे बराबर, एटले ध्यान थी ऑब्जर्व करजो। शू छे तो लेंजनो नियम समझाओ। सौथी पहला लेंजना नियमनो विधान, उत्पन्न थयेल प्रवाहनी दिशा एवी होय छे के जेथी प्रवाह तेने उत्पन्न करनारनो ज विरोध करे। એટલે સ્ટેટમેન્ટ જ વિચિત્ર છે કે ઉત્પન્ન થયેલ પ્રવાહની દિશા એવી હોય છે કે જેથી પ્રવાહ તેને ઉત્પન્ન કરનારનો જ વિરોધ કરે। એટલે સીધી ભાષામાં કહીએ તો જીસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ, આનો મતલબ શું? તો આનો મતલબ હું તમને પહેલાં એક આની અંદર સમજાવું। સમજો, એમ સમજો કે મારે છે ને 10 એમ્પિયર પ્રવાહ જોઈએ છે। કેટલો? 10 એમ્પિયર, ધ્યાનથી સાંભળજો। અને ઉત્પન્ન થઈ ગયો 12 એમ્પિયર, તો એનો મતલબ કે 10 એમ્પિયર કરવા -2 એમ્પિયર કરવો પડે, એટલે દિશા વિરુદ્ધ દિશામાં 2 એમ્પિયર કરવો પડે તો 10 મેન્ટેન થઈ જાય। ઓકે, સપોઝ 8 એમ્પિયર આવ્યો, જોઈએ છે 10, આવી ગયો કેટલો 8, તો કેટલા કરવા પડે? +2, એટલે એ જ દિશામાં 2 એમ્પિયર એડ કરવા પડે। એટલે એનો મતલબ કે હંમેશા પ્રવાહ મેન્ટેન કરવાનો છે, ખાલી શું ચેન્જ કરવાનું, જો પ્રવાહ વધતો હોય તો એને ઘટાડવાનો અને જો પ્રવાહ ઘટતો હોય તો એને વધારવાનો, બરાબર। હવે સમજીએ થિયરી, જો લિંક થયેલો ફ્લક્સ વધે, ધ્યાનથી સાંભળજો, જો લિંક થયેલો ફ્લક્સ વધે તો ઉત્પન્ન થયેલ પ્રવાહ એવી દિશામાં વહેશે કે જેથી તે મૂળ ફ્લક્સની વિરુદ્ધમાં ફ્લક્સ ઉત્પન્ન કરે। જુઓ, ફ્લક્સ વધે તો પ્રવાહ વધે, એટલે હવે આપણે પ્રવાહ ઘટાડવો પડશે। આ તમે 12 એમ્પિયર વાળું ઉદાહરણ યાદ રાખજો, પ્રવાહ વધી ગયો, હવે પ્રવાહ ઘટાડવો હોય તો શું કરવું પડે? આ ફ્લક્સ વધ્યું છે ને ઘટાડવું પડે, તો ફ્લક્સ કેવી રીતે ઘટે? તો વિરુદ્ધ દિશામાં ફ્લક્સ ઉત્પન્ન કરવાનો। તો જુઓ, લખ્યું છે કે ઉત્પન્ન થયેલ પ્રવાહ એવી દિશામાં વહેશે કે જેથી મૂળ ફ્લક્સ એટલે કે આ ની વિરુદ્ધમાં ફ્લક્સ ઉત્પન્ન કરે, એટલે નેટ વેલ્યુ મેન્ટેન રહે। જુઓ, હવે એનાથી ઊંધું, જો લિંક થયેલો ફ્લક્સ ઘટે, હવે 8 એમ્પિયર થઈ જાય, તો ઉત્પન્ન થયેલ પ્રવાહ એવી દિશામાં વહેશે કે મૂળ ફ્લક્સની દિશામાં જ ફ્લક્સ ઉત્પન્ન કરે, આ વિરુદ્ધમાં ઉત્પન્ન કરે, આ દિશામાં જ ઉત્પન્ન કરે, બરાબર। જો આ ફિગર ધ્યાનથી જુઓ, હવે અહીં જે નોર્થ જે લખ્યું છે, નોર્થ એ નોર્થ સમજો, અથવા મારી ભાષામાં સમજો એન્ટી ક્લોક વાઇઝ, શું સમજવાનું? વિષમ ઘડી દિશા। હવે હું તમને સમજાવું કે આ નોર્થ પોલ અને સાઉથ પોલ, આ એક ચુંબક છે એ આ કોઇલની નજીક જાય છે, હવે તમને બધાને ખબર છે કે કોઇલની નજીક જાય એટલે વધારે ફ્લક્સ લિંક થાય, વધારે પ્રવાહ ઉત્પન્ન થાય, એટલે એનો મતલબ કે 12 એમ્પિયર, એટલે હવે પ્રવાહ ઘટાડવાનો છે, એનો મતલબ કે આ નજીક જશે એટલે અહીં અંદર કયો પ્રવાહ ઉત્પન્ન થશે? વિરોધ કરનારનો, વિરોધ એટલે એન્ટી, યાદ રાખજો, વિરોધ એટલે એન્ટી, એટલામાં તે અહીં એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ ઉત્પન્ન કરશે જેથી કરીને આનો વિરોધ કરે અને મૂળ પ્રવાહ ઘટે। આગળ ધ્યાનથી જોજો, આમાં શું કર્યું? તો આમાં નજીક આવતું હતું ને, આમાં દૂર જાય છે, દૂર જાય એટલે ફ્લક્સ ઘટે, ફ્લક્સ ઘટે એટલે પ્રવાહ પણ ઘટે, એનો મતલબ કે અહીંયા 8 એમ્પિયર પ્રવાહ થઈ જાય છે। તો ઉદાહરણ આપીને સમજાવું તમને, એનો મતલબ કે આમાં પ્રવાહ વધારવાનો છે, એટલા માટે અહીં ક્લોકવાઇઝ થઈ ગયો, એટલે જો અહીં એસ લખ્યો છે એટલે અહીં કયો પ્રવાહ થશે? ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ થશે, એટલે યાદ રાખજો, દૂર જાય એટલે ફ્લક્સ ઘટે, એટલે અહીં આપણો ફ્લક્સ વધારવો છે અને પ્રવાહ પણ વધારવો છે, એટલે અહીં દિશાની કઈ થઈ જશે? ક્લોકવાઇઝ, બરાબર। હવે વ્યાખ્યા વાંચી લઈએ આપણે, જો ચુંબકના ઉત્તર ધ્રુવને કોઇલ તરફ ગતિ કરાવવામાં આવે તો કોઇલમાં ઉત્પન્ન થયેલ પ્રવાહની દિશા વિષમ ઘડી હોય છે, જેથી ઉત્પન્ન થયેલ ફ્લક્સ વધારે હોવાથી તે ઘટી જાય, નજીક આવેલો વધે છે પણ આપણે ઘટાડવાનો છે એટલે ઘટી જાય। હવે આના માટે વાક્ય જોઈ લઈએ, જો ચુંબકના ઉત્તર ધ્રુવને કોઇલથી દૂર લઈ જવામાં આવે ત્યારે કોઇલમાં ઉત્પન્ન થયેલ પ્રવાહની દિશા સમઘડી થાય છે, જેથી કરીને ઘટેલું ફ્લક્સ વધી જાય, બરાબર। તો આ ખાસ તમે વારંવાર આ વિડીયો જોજો, 2-3 વાર જોશો એટલે મારી વસ્તુ તમે ક્લિયર સમજી શકશો। થેન્ક યુ।